કરી છે। વર્તમાન સમયમાં સમગ્ર ભારત દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજા રાઉન્ડમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં દિવસા દિવસ વધારો થઈ રહ્યો છે। તેવામાં કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધતું જ જાય છે અને આ દરેક પરિસ્થિતિની વચ્ચે હોળી ધૂળેટીનો પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને કોઈ પણ નાગરિક રંગો વડે કે પાણી વડે રમી નહીં શકે અને કોઈ પણ વ્યક્તિ રમતી દેખાશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આમ ફરમાન જ્યારે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેવામાં હોળી ધૂળેટીના પર્વને લઈને ભુજની બજારો સાવ જ સુમસામ ભાસી હતી અને બજારોમાં કોઈ પણ પ્રકારની ઘરાકી જોવા મળી ન હતી। પરેશભાઈ પતંગવાળા, જો આપણે વાત કરતા હોઈએ ત્યારે કોરોના કાળની અંદર ધંધો કરવો પણ થોડો અશક્ય છે, છતાંય પણ અમે અમારી રીતનો પૂરી કોશિશ કરીએ કે ગામડાઓની જે ઘરાકી હોય છે ને એ વહેલી હોય છે અને શહેરની ઘરાકી હોય છે છેલ્લા 2-3 દિવસ હોય છે, પણ છતાં પણ અત્યારે મંદીનો માહોલ છે ને છતાંય પણ ગ્રાહકી નીકળે એવી આશા છે। આવતકાલમાં કોઈ પણ જાતનો વધારો નથી, ગ્રાહકી હજી પણ નીકળી નથી પણ નીકળશે એવી આશા અમે વ્યક્ત કરીએ છીએ। ખરીદીને આપણે વાત કરતા હોઈએ તો અમારી ખરીદી પણ સમજી લો ને ગયા વખતની તુલનાએ 50% જ ખરીદી કરી છે, કેમ કે અમને ધ્યાન હતી કે આ કોરોના છે, સરકારનો ગાઈડલાઇન શું આવે શું ના આવે એના હિસાબે અમે ખરીદી પણ ઓછી કરી છે। કલરની અંદર આપણે વાત કરીએ તો અમારા ગુલાલ હોય છે જે તોતા બ્રાન્ડના ઓરિજિનલ ગુલાલ છે, સ્કિનની અંદર પણ લાગવાથી કોઈ પણ જાતનું નુકસાન કરતા નથી ને એની બોક્સ ઉપર પણ અમે 100% ગેરંટેડ લખીએ છીએ કે એ ગુલાલ લગાડવાથી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી। પિચકારીની જો વાત કરતા હોઈએ તો ગામડાની અંદર નાની વેરાયટી ચાલતી હોય છે ને શહેરની આપણે વાત કરતા હોઈએ તો ત્યાં ટેન્કને એવી બધી વેરાયટી ચાલતી હોય છે। આપણે શહેરની જો વાત કરતા હોય તો ટેન્કની અંદર ડિમાન્ડ સારી છે, તેમાં પણ આપણે વાત કરીએ તો છોકરીની અંદર બેબી ડોલની પિચકારી હોય છે વધારે ચાલતી હોય છે, જેન્ટ્સની છોકરાઓની અંદર વાત કરતા હોઈએ તો છોટા બેન બેન ટેનના કાર્ટૂન વધારે પસંદ કરતા હોય છે। હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે હોળી પ્રગટાવવાની જ્યારે છૂટ આપવામાં આવી છે ત્યારે છાણાની બજારમાં મહદઅંશે ગ્રાહકોની ગરાકી જોવા મળી હતી, પરંતુ જ્યારે પિચકારી અને રંગો પર સંપૂર્ણપણે સરકાર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે ત્યારે આ સિઝનલ ધંધો કરતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે અને કોઈ જ બજારોમાં ગરાકી જોવા મળતી નથી, તો હવે અંતિમ દિને કદાચ ગરાકી દેખાય તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે। મોજના દેમાં ભાઈ 40 વારે કેમ થયા, 40-45 વારે થયા છેણા ગાડી ના હેડો હેડો હેડો, લોકડાઉન એ કઈ કોરો ઓછી ઘેરાકી હે, કોરોના પોઠે હેવર ઓછું છે હેવર ના હેતરું પાછે ઓછું તા ઘેરાક ને હું પણ અહીં જો ના અહીં હસા તા જો ના અહીં ભા જો ના અહીં ત્યાં કીધું કોરભાવ 100 રૂપિયા તો તારે મત બદલીએ તા 80 ને હેવર છેણા તા અહીં ઓછા અહીં મેળી જાવ ઓછા અહીં નહીં હેવર ધંધો તા 45 વારે કેમ થયા, 40-45 વારે થયા આમ કાઢ્યાથી વાડી મને વેકાંતો ગનો છે વેકાંતો ગનો એની જો ખાણીયા ચો કોઈ મેં ભૂસો વજો ભૂસીને ગાડ્યું કંઈક મહેનતથી ભા ઓઠલાને કંઈ કેણો સજ્જુરી હારી તડકે મેં હેવર માઠીએ ના હેવર પૂછું લોકડાઉન મેં કઈ કોઈ ઘેરાકાને તો અહીં એટલા કોઈ ઘેરાકા ના આવ્યા બંધેલા અહીં એ જ બે ઘેરાકી ના જો ના અહીં એ જ આવ્યા